અથરા બનાસકાંઠાની બનાસ ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે વરણી કરવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ છે, જેથી આવતીકાલે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાશે। ત્યારબાદ બનાસ ડેરીના ચેરમેન પદનું મેન્ડેટ કોને આપવું તે ભાજપ માટે એક મોટો સવાલ બન્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધવલ જોશી। જી ધવલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો આવતીકાલે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી છે, તે બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થવા જઈ રહી છે। મહત્વની વાત છે કે બનાસ ડેરીમાં 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા આવતીકાલે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી છે તે થશે। મહત્વની વાત છે કે બનાસ ડેરીમાં ચેરમેનનું મેન્ડેટ કોને આપવું તેને લઈને ભાજપ માટે એક મોટો સવાલ છે તે ઉભો થયો છે। મહત્વની વાત છે કે તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના અત્યારે વર્તમાન ચેરમેન છે, અને બનાસ ડેરીના ચેરમેનમાં હવે ભાજપ છે તેને મેન્ડેટ પ્રથા બદલવી પડે તેવો તકતો છે તે ઉભો થયો છે। મહત્વની વાત છે કે સામાન્ય રીતે તાલુકા સંઘ હોય, જિલ્લા સંઘ હોય કે માર્કેટ એક્ટમાં ચેરમેનની ચૂંટણી હોય ત્યારે ભાજપ છે તે મેન્ડેટ ફાળવતી હોય છે, પરંતુ આવતીકાલે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં હવે ભાજપ મેન્ડેટ આપીને જે ચેરમેન પદ છે તે રિપીટ કરે છે કે કોઈ નવા ચેરમેનને નિમણૂક કરે છે તે તો હવે જોવું રહ્યું। જી અંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।